शहर शहर अखाड़ाओ आगळ वधी रह्या छे। कोई भी शहर जाओ, एक शहर तो बताओ ज्यां अखाड़ो न होय। अमदावादमां दर वर्षे वरसादमां तंत्रनी पोल खुली गई छे, आ वर्षे पण कंईक आ ज दृश्य छे। शहेरना रोड जाणे के खाड़ामां बनेला होय तेवी स्थितिनुं निर्माण थई रह्युं छे। ठेर ठेर खाड़ा छे, जेना कारणे वाहन चालकोना खमरदा मणका तूटी रह्या छे। शहेरमां अनेक एवा रोड छे जे बंद कराया छे। छेल्ला एक मासथी आ रोड बंद छे, जेना कारणे लोको त्राहिमाम छे। घणीवार तूटेला रोडना कारणे अकस्मात पण थाय छे। महत्वपूर्ण वात ए छे के आट आटला खाड़ा छता नगरोड तंत्रनी आँख खुलती ज नथी। तूटेला रोड बंद रस्ताओना कारणे अनेक वेपारीओने वेपारमां पण असर थई रही छे। आ परिस्थिति आपने टीवी स्क्रीन पर छे, ए एक शहेरनी वात नथी, मोटा भागना शहेरोनी आ परिस्थिति छे। अंतरियाळ विस्तारोनी वात नथी करती। અમદાવાદની ઓળખ જ બની ગઈ છે ખાડા નગરી। અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં જાઓ ત્યાં તમને રોડ રસ્તા ખાડાવાળા જોવા મળશે, પરંતુ અમદાવાદના હરિદર્શન ચોકડીથી તમે જ્યારે વ્યાસવાડી થઈ અને નીકળશો ત્યારે આ રોડ જોઈને તમને ખ્યાલ આવી જશે કે કેટલી ખરાબ હાલત છે અહીંયા। આજની નહીં પરંતુ છેલ્લા એક મહિનાથી આ પરિસ્થિતિ છે, પરંતુ તંત્રની આંખ હજુ સુધી ખુલી નથી। જે રીતે વાત કરીએ, આજે સ્થાનિકો એટલે અહીંના જે રહેવાસીઓ છે તેમના દ્વારા રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે, રસ્તો બંધ કરવામાં આવ્યો છે। એ લોકોનું એ કહેવું છે કે અહીંયા આજુબાજુ 2 થી વધુ સ્કૂલો આવેલી છે, છતાં અહીંયા તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવી। આપણે પણ તાજેતરમાં જોયું છે કે વિસનગરમાં એક બાળકી જ્યારે સ્કૂલેથી જતી હોય છે ત્યારે ખાડામાં પડવાના કારણે, ગટર ખુલ્લી હતી જો કે, જે પડવાના કારણે તેનું મૃત્યુ થયું હતું। આ રોડની પરિસ્થિતિ પણ તેવી જ છે। રોડ એટલી રીતે હદે ખરાબ છે કે નાના બાળકો જ્યારે સ્કૂલેથી નીકળતા હોય ત્યારે અહીંયા તેમને તકલીફ પડે છે, વૃદ્ધો હોય તેમને તકલીફ પડે છે। અહીંના આજુબાજુ જે દુકાનો આવેલી છે તેમના વ્યવસાયમાં પણ તકલીફ પડી રહી છે। અહીંના સ્થાનિકો જોડે વાત કરીશું, કેવી તકલીફ છે અહીંયા, કેટલા ટાઈમથી આ રોડની આવી હાલત? બેન, છેલ્લા 10 વર્ષથી તો હું જોઉં છું આ રોડ ઉપર કોઈ કામ થતું નથી પેચવર્ક સિવાય, અને પેચવર્ક જ્યારે વરસાદ સામાન્ય આવે એટલે ગટરે ઉભરાય અને વરસાદનું પાણી રોડનું લેવલ નથી। આ સ્કૂલથી પેલી બાજુ વ્યાસવાડીની વચ્ચે ખાડો છે, બધા વાહનો ત્યાં બંધ થઈ જાય, રસ્તાના કોઈ ઠેકાણા નથી। આ પાણી ભરેલું જે અત્યારે છે એ એટલા ખાડા થઈ ગયેલા છે કે એ ખાડાની અંદર કેટલાય લોકો મારી નજર સામે છેલ્લા 4-3 દિવસની અંદર 10-15 જણા મારી નજર સામે પડ્યા છે, અને આજે સવારે એક ભાઈ પડ્યા છે, હમણાં પોલીસની હાજરીમાં એક ભાઈ પડ્યા છે। આપના દ્વારા રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે, ક્યાં સુધી આ બ્લોક રાખવામાં આવશે? અમારા દ્વારા બેન બ્લોક કરવામાં નથી આવ્યો, કોર્પોરેશનના કોર્પોરેટરો અને કમિશનર હમણાં જ રૂબરૂ 1.5 કલાક પહેલાં મુલાકાત લીધી છે, એ લોકોએ કહ્યું એટલે રોડ બંધ થયો છે, અમારા કહેવાથી નહીં। અને આ સોસાયટી અને સામેની સોસાયટી એક નિકોલ વોર્ડમાં આવે છે અને એક સુંતીનાથ એટલે નરોડા વોર્ડમાં આવે છે, બંને સોસાયટીનો કોઈ ધણી નથી। 27 વર્ષથી આ પબ્લિક થાકી ગઈ છે, ભાજપનો વોટ આલી આલીને થાકી ગઈ છે, એટલે હવે અમે કંટાળ્યા છીએ। જો આ રોડની સમસ્યા દૂર નહીં થાય તો અમે જલદ આંદોલન કરવાની તૈયારી બતાવી છે, અને આવતીકાલે વોર્ડની અંદર અમે જવાના છીએ આ બધી પબ્લિક વેપારીઓને લઈને। આના કારણે કેવી તકલીફ પડી? મેડમ, અમારે તો અહીંયા રોજગારનો ધંધો કરવામાં બી ઘણી બધી મુશ્કેલ પડે છે, વેપારીઓ ઓલરેડી અહીંયા કોવિડના કારણે બધા નુકસાનમાં જઈ રહ્યા છે, અને આવા રોડના કારણે તો ઘણા બધા આર્થિક રીતે બી નુકસાન છે અને શારીરિક બી નુકસાન થઈ રહ્યું છે। તો આ બધું ધ્યાનમાં લઈને કોર્પોરેટરને નમ્ર વિનંતી છે કે આ બધું કામ કરે અને પતાવે, જેથી કરીને આ બધા વેપારીઓ બધા બહાર આવે અને આ બધા ખર્ચામાંથી બહાર ઉગરે। આ રોડ કોર્પોરેશન દ્વારા બ્લોક કરવામાં આવ્યો છે અત્યારે એવું તમે કહી રહ્યા છો, કોર્પોરેશને શું કીધું જ્યારે અહીંયા અધિકારીઓ આવે ત્યારે એમને શું કીધું? મેડમ, કોર્પોરેશનવાળા અહીંયા આગળ આવ્યા હતા અને એ લોકોએ જોયું કે માણસો અહીંયા આગળ પડી રહ્યા છે, છોકરાઓ નાના નાના ભૂલકાઓ અહીંથી સ્કૂલ છૂટી ત્યારે બધી એ લોકોને બી નુકસાન થાય, એના કારણે એ પડ્યા, એના કારણે એ લોકોએ બંધ કરીને જતા રહ્યા છે। અચ્છા, પણ એમને કીધું છે ક્યારે કામકાજ શરૂ કરશે અહીંયા, કઈ રીતે ક્યારે આ રોડ? તો એવું તો એ લોકો કેટલાય દિવસથી કહી રહ્યા છે, છેલ્લા 1.5 મહિનાથી અમારી દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા હતા, અત્યારે પાણીમાંથી બધો માલ અમે બહાર કાઢીને વેચી રહ્યા છે, હજી સુધી કોઈ આવતું નથી ને કોઈ કામ કરતું નથી। કોર્પોરેશન દ્વારા જો કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો આપના દ્વારા કેવા પગલાં લેવામાં આવશે? મેડમ, અમે લોકો તો આંદોલન કરવાની તૈયારી સાથે જ બેઠા છીએ અહીંયા આગળ, કારણ કે ધંધા તો છે નહીં, ચાવી અમારા ખીચામાં છે, લઈને બેસી જઈશું, બીજું તો કંઈ અમે કરી શકીએ એમ નહીં।
ફરી એકવાર દ્રશ્ય બતાવીશ જ્યાં તમે જોઈ શકો છો કે જે રોડની હાલત છે કેટલી ખરાબ છે. વરસાદ અમદાવાદમાં નથી પરંતુ હજુ આ રોડ ઉપરથી પાણી ઓસર્યા નથી એવું કહી શકાય. ખાડા પણ એટલા જ છે આ વિસ્તારમાં અને અહીંના લોકો એટલા ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. એ લોકોનું કહેવું છે કે અહીંયા છેલ્લા ઘણા સમયથી આ જ પરિસ્થિતિ છે. નાના ભૂલકાઓના પડી જવાની ઘટનાઓ પણ બની છે અને વાહન ચાલક પણ અહીંયાથી જ્યારે વાહન લઈને પસાર થતો હોય તો તેને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો અને વેપારીઓની એક જ માંગ છે કે આ રોડ ઝડપથી શરૂ કરવામાં આવે, સારો કરવામાં આવે અને જો રોડનું રિપેરિંગ કામ શરૂ નહીં કરવામાં આવે તો આગામી દિવસમાં અહીંના વેપારીઓ અને સ્થાનિકો છે તે જ્વલંત આંદોલન કરી શકે છે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે આશકાજાની ઝી મીડિયા અમદાવાદ.